હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ પૂજા પટેલ. આજે આપણે જે નીચે એઇમ આપેલો છે એ પ્રોગ્રામ આપણે પરફોર્મ કરશું યુઝિંગ સી. તો એઇમ છે ટુ ફાઇન્ડ એરિયા ઓફ સર્કલ. તો મેં એક દેવ સી પ્લસ પ્લસ નામનું સોફ્ટવેર ઓપન કરી દીધું છે, જેમાં હું સીનો પ્રોગ્રામ કમ્પાઇલ કરાવીને રન કરાવી શકું છું. એન્ડ એ સોફ્ટવેર ઓપન કરીને મેં બે મેઇન લાઇબ્રેરી છે એ મેં લઈ લીધી છે, હેશ ઇન્ક્લુડ સ્ટેડિયર ડોટ એચ સ્ટેન્ડર્ડ ઇનપુટ આઉટપુટ માટે એન્ડ હેશ ઇન્ક્લુડ કોન્યો ડોટ એચ કન્સોલ ઇનપુટ આઉટપુટ માટે. ધેન મેં એક મેઇન ફંક્શન લઈ લીધું છે ઇન્ટીજર મેઇન, જે મેં બાજુમાં કમેન્ટમાં લખેલું છે મેઇન મેથડ. યાદ એ આપણે નોટ કરવાનું છે કે મેઇન કોઈ પણ આપણે કમેન્ટ્સ લખીએ, મેઇન મેથડ છે, કન્સોલ ઇનપુટ આઉટપુટ છે, સ્ટાન્ડર્ડ ઇનપુટ આઉટપુટ છે, રેડિયસ છે, તે ડબલ સ્લેશથી સી લેંગ્વેજમાં લખવામાં આવે છે. હવે હું આર નામનું એક વેરિયેબલ લઉં છું રેડિયસ માટે. સો ઇન્ટીજર આર, તે રેડિયસની વેલ્યુ હશે એન્ડ ઇન્ટીજર એરિયા, જે આપણે રિઝલ્ટ પ્રિન્ટ કરાવડાવશું સર્કલનું, તે આપણું રિઝલ્ટ છે. ધેન પ્રિન્ટ એફ, પ્રિન્ટ એફમાં હું કોઈ પણ યુઝર પાસેથી વેલ્યુ લઈશ, એન્ટર ધ વેલ્યુ ઓફ રેડિયસ, ધેન એ જ વેલ્યુ એને હું સ્કેન કરાવડાવીશ. સ્કેન એફ પર્સન્ટેજ ડી કોમા એડ્રેસ ઓફ આર, પર્સન્ટેજ ડી તે ડેસિબલ નંબર આપણે જ્યારે યુઝર પાસેથી લઈએ તેની માટે તે યુઝ થાય છે. હવે હું એરિયાનો ફોર્મ્યુલા લખીશ, એરિયા ઇઝ ઇક્વલ ટુ 3.14 સ્ટાર આર સ્ટાર આર. ધેન હું એ જ એરિયાને પ્રિન્ટ કરાવડાવીશ, પ્રિન્ટ એફ ધ એરિયા ઓફ સર્કલ ઇઝ ગીવન બાય પર્સન્ટેજ ડી ધેન કોમા એરિયા. આટલું હું એને પ્રિન્ટ ઓફ કરાવડાવીશ અને આ જ પ્રોગ્રામને હું રન કરાવડાવીશ. ઇન્ટીજર મેઇન ફંક્શન હશે ત્યાં રિટર્ન ઝીરો આપણે વેલ્યુ રિટર્ન કરાવડાવવાની હશે. તો હવે હું આ પ્રોગ્રામને કમ્પાઇલ કરાવીશ અને ધેન આફ્ટર હું એને રન કરાવીશ અને રેડિયસને હું વેલ્યુ મૂકું છું 5.